વિષયના માટે વપરાય છે તો આપને ખબર જ છે કે કોઈ પણ ઓબ્જેક્ટને ડ્રો કરવા માટે ટૂલ્સનો ઉપયોગ થાય છે અને આ પણ આપણે આગળ જોયું જ છે કે દરેક ટૂલના વિકલ્પો ટૂલ ઓપ્શન પેનલમાં અને તેના જે પેરામીટર છે તે સામાં દર્શાવવામાં આવે છે પેરામ્સ પેનલની અંદર દર્શાવવામાં આવે છે હવે આપણે વન બાય વન બધા જ ટૂલ જોઈ લઈએ કે કયા ટૂલની મદદથી શું થાય છે તો એની અંદર સૌથી પહેલું ટૂલ છે સર્કલ ટૂલ હવે નામ પરથી આપણે એટલી તો ખબર પડી જ જાય છે કે એનો ઉપયોગ શું હશે તો સર્કલ ડ્રો કરવા માટે જ આ ટૂલ વપરાય છે તો હા વર્તુળ માટેના નવા લેયરની રચના કરવા માટે જ સર્કલ ટૂલ વપરાય છે હવે જે તમને મેઇન ક્વેશ્ચન પૂછાય છે તે કે વર્તુળના બે અગત્યના પ્રાચલો કયા છે તો વર્તુળના બે અગત્યના પ્રાચલો કેન્દ્ર બિંદુ અને ત્રિજ્યા છે હવે આપણે બધા જ જાણીએ છીએ કે વર્તુળ માટે જો આપણે વર્તુળને નાનું રાખવું હોય મોટું રાખવું હોય આપણી રીતે નક્કી કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો હંમેશા તેના માટે ત્રિજ્યાનો ઉપયોગ થાય છે અને જો વર્તુળને ખસેડવું હોય તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ કેન્દ્રનો યુઝ કરીએ એટલે જ તો વર્તુળના અગત્યના પ્રાચલો કેન્દ્ર બિંદુ અને ત્રિજ્યા છે હવે બીજી વસ્તુ કે વર્તુળની ત્રિજ્યામાં ફેરફાર કરવો હોય કે વર્તુળને ખસેડવું હોય તો તેના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો સિમ્ફિગની અંદર તેના માટે ડકનો ઉપયોગ કરવામાં આવે છે હવે અહીંયા નવું ડક શું છે તો એ જ હવે આપણે જોવાનું છે કે આ ડક શું છે તો પહેલાં તો એની ડેફિનેશન જોઈ લઈએ તો ડક એ લેયરના પ્રાચલોનું નિયંત્રણ કરવા માટેના હાથા છે તો આ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે લેયરના પ્રાચલોનું નિયંત્રણ કરવા માટેના હાથા એ શું છે તો એ ડક છે તો આવી જ રીતે વર્તુળની અંદર બે ડક આવેલા હોય છે અને એનું કામ શું છે તો એક તો શું નિયંત્રણ કરતું હશે તો એક એનું કેન્દ્રનું સ્થાન નિયંત્રિત કરે છે અને બીજું શું નિયંત્રિત કરે છે બીજું એની ત્રિજ્યા નિયંત્રિત કરવા માટે વપરાય છે તો હવે આ વસ્તુ આપણે થોડું પ્રેક્ટિકલી જોઈ લઈએ તો સારું આપણે આઈડિયા આવી જશે તો આપણે જોઈ લઈએ હવે સૌથી પહેલાં તો અહીંયા સર્કલ ટૂલ અહીંયા છે તો આપણે સર્કલ ટૂલને સિલેક્ટ કરીએ અને ત્યારબાદ એને સ્ક્રીન પર આપણે એને ડ્રેગ કરવાનું છે તમારે જેટલું મોટું કરવું હોય ત્યાં સુધી તમે એને ડ્રેગ કરી શકો છો હવે તમને અહીંયા દેખાય છે કે વર્તુળની અંદર બે ડક હવે ડક કોને કહેવાશે તો જ્યારે પણ તમે ટ્રાન્સફોર્મ ટૂલનો યુઝ કરીને સર્કલ લેયર સિલેક્ટ કરશો ત્યારે સર્કલની ફરતે તમને ગોળ ગોળ અલગ અલગ કલરના ગોળ દેખાશે તો આ ગોળ બીજું કંઈ નથી એ શું છે એ ડક છે હવે તમને અહીંયા સ્ક્રીન પર દેખાય જ છે કે અહીંયા બે ડક છે વર્તુળના તો આ બંને ડકનો મેઇન કામ શું છે તો જેવી રીતે આપણે આગળ જોયું એ રીતે કે એક ડક શેનું નિયંત્રણ કરે છે કેન્દ્રનું નિયંત્રણ કરે છે અને બીજું ડક શેનું નિયંત્રણ કરે છે ત્રિજ્યાનું તો હવે આ ડક ત્રિજ્યા માટેનું છે તો હું એને જો સિલેક્ટ કરીને મોટું કરી શકું છું નાનું કરી શકું છું તમે જેવી રીતે ડ્રેગ કરશો એ રીતે એ નાનું કે મોટું થશે અને આ ડકની મદદથી તમે એનું સ્થાનને બદલી શકશો તો આ રીતે વર્તુળની અંદર બે ડક આવેલા હોય છે અને એનું કામ પણ આ રીતે જ છે હવે નેક્સ્ટ આપણે જોઈએ તો આ બધા જે ડક છે એના કલર તમને જુદા જુદા દેખાય છે હાલમાં પણ જે આપણે જોયું એમાં પણ બંને ડકના કલર અલગ અલગ હતા તો હવે આ જે ડકના જુદા જુદા કલર છે એનું પણ કોઈક નિશ્ચિત અર્થ થાય છે તો હવે એ આપણે જોવાનું છે એક્ઝામની અંદર એ વસ્તુ પૂછાય છે કે જો લીલો રંગનો ડક હશે તો એનું કાર્ય શું છે તો એનું કાર્ય છે ઓબ્જેક્ટનું સ્થાન નક્કી કરવાનું એ રીતે ભૂરો રંગ શું રિપ્રેઝન્ટ કરે છે તો વર્તુળની ત્રિજ્યા રિપ્રેઝન્ટ કરે છે એ રીતે કેસરી રંગ શું રિપ્રેઝન્ટ કરશે શિરોબિંદુ પીળો રંગનો અર્થ શું થાય છે તો એ વક્રને દર્શાવે છે અને ઘેરો ભૂરો રંગ શેના માટે વપરાય છે તો ઘેરો ભૂરો રંગ એ સ્ટારમાં ખૂણો બદલવા માટે વપરાય છે તો ખાસ યાદ રાખજો આ પાંચે પાંચ જે રંગના ડક આપ્યા છે એ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે કેસરી રંગ શેના માટે વપરાય પીળો રંગ શેના માટે વપરાય ઘેરો ભૂરો રંગ શેના માટે વપરાય બરાબર તો આપણે આટલું વસ્તુ યાદ રાખવાનું છે હવે આ ડક તમને ઘણીવાર જો એક કરતાં વધારે ઓબ્જેક્ટ હશે તો કંઈક કાર્ય તમે કરતા હશો ને તો એ ડક તમને અવરોધરૂપ બનશે તો આવા ડકને કેનવાસની વિન્ડો
વિન્ડોની ઉપરના ભાગમાં આવેલા વિકલ્પ દ્વારા તમે દ્રશ્યમાન કે અદ્રશ્ય બનાવી શકો છો. એટલે એ વિકલ્પો કયા છે તો હું તમને બતાવી દઉં છું. જ્યાં આ બધા વિકલ્પો તમને દેખાય છે તેની મદદથી જ તમે જે આ ડગ છે તેને હાઈડ કરી શકો છો અથવા તો ફરી પાછા દેખાડી પણ શકો છો. જો હવે મેં અહીંયા ક્લિક કર્યું તો આ ત્રિજ્યા માટેનું ડગ તમને દેખાતું નથી, અને ફરી પાછું એના પર ક્લિક કરીશ તો તમને ત્રિજ્યાનું ડગ દેખાશે. તો આ રીતે તમે એને હાઈડ પણ કરી શકો છો અને ફરી પાછા દેખાડી પણ શકો છો. એવી જ રીતે હવે આપણે નેક્સ્ટ જોઈએ તો બીજા જે અન્ય ઉપયોગી ટૂલ્સ છે એ પણ આપણે જોવાના છે. તો એની અંદર સૌથી પહેલું ટૂલ કયું છે? તો સૌથી પહેલું ટૂલ છે રેક્ટેંગલ ટૂલ. હવે આ પણ નામ પરથી આપણે ખબર પડી જ જાય છે શાના માટે વપરાતું હશે. તો રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. તો લંબચોરસ ડ્રો કરવા માટે આપણે રેક્ટેંગલ ટૂલનો યુઝ કરી શકીએ છીએ. તે પણ આપણે ડ્રો કરીને જોઈ જ લઈએ. તો હવે મારે શું લેવાનું છે? રેક્ટેંગલ ટૂલ. હવે એને પણ મારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે. હવે તમારે જેટલું પણ મોટું કરવું હશે એ તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મોટું નાનું કરી શકશો. હવે જોઈ શકો છો તમે અહીંયા કે મેં નાનું મોટું આ ડકની મદદથી એને કરી શકું છું. હવે આપણે નેક્સ્ટ આવી જ રીતે ટૂલ જોવાનું છે, જે ટૂલ છે સ્ટાર અને પોલીગોન ટૂલ. હવે સ્ટાર ટૂલ તો આપને ખબર પડી જ જશે કે શેના માટે વપરાશે, સ્ટાર ડ્રો કરવા માટે જ વપરાશે. પરંતુ આ જે પોલીગોન ટૂલ છે એ શેના માટે વપરાય છે? તો એ સ્પેશિયલી બહુકોણ બનાવવા માટે વપરાય છે. તો હવે આ પણ આપણે ડ્રો કરીને જોઈ લઈએ. તો હવે સૌથી પહેલાં તો લઈ લઈએ સ્ટાર ટૂલ. હવે સ્ટાર ટૂલ મેં ડ્રો કરી દીધો છે, બરાબર. હવે સ્ટાર ટૂલની અંદર બે ત્રિજ્યાના ડક હશે, કારણ કે આપણે એક ટૂલની મદદથી શું કરવાનું છે, જે અંદરના ખૂણા છે તેને નાના મોટા કરી શકીશું, અને જે બીજી ત્રિજ્યા માટેનું ડક છે તેની મદદથી બહારના જે ખૂણા છે તેને પણ આપણે નાના મોટા કરી શકીશું. એટલે સ્ટારની અંદર કેટલા ત્રિજ્યા માટેના ડક હશે? બે હશે, બરાબર. હવે એવી જ રીતે આપણે નેક્સ્ટ કયું જોયું છે? તો નેક્સ્ટ આપણે જોયું છે પોલીગોન ટૂલ. હવે આપણે પોલીગોન ટૂલને પણ લઈને એકવાર ટ્રાય કરી લઈએ. તો હવે તમારે પોલીગોન ટૂલની અંદર જેટલા પણ તમારે ખૂણા બનાવવા હોય એ ખૂણા પર તમારે એ જગ્યાએ જઈને એક એક વાર ક્લિક કરવાનું રહેશે, અને છેલ્લે જ્યારે તમે ટ્રાન્સફોર્મ ટૂલ સિલેક્ટ કરશો ત્યારે એ આખું ટૂલ કમ્પ્લીટ થઈ જશે. એટલે કે તમારો પોલીગોન આખો કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો હવે તમે પોલીગોનના કોઈ પણ ખૂણાને ખસેડવા હોય તો એ તમારી રીતે ખસેડી શકો છો. તો આ રીતે તમે પોલીગોન પણ બનાવી શકો છો. તો હવે એક ક્વેશ્ચન એક્ઝામની અંદર આમાંથી પૂછાય છે કે પોલીગોનની અંદર તમે કેટલા બિંદુઓનો ઉપયોગ કરીને બનાવી શકો છો? તો બહુકોણને તમે ગમે તેટલા બિંદુઓનો ઉપયોગ કરીને રચી શકો છો. તો આ જ વસ્તુ તમને એક્ઝામમાં પૂછાઈ દેવી છે. હવે નેક્સ્ટ આપણો ટૂલ કયો છે? તો નેક્સ્ટ ટૂલ છે આપણો બી લાઇન ટૂલ. હવે બી લાઇન ટૂલ ખાસ યાદ રાખજો, આ તમને ઘણીવાર ક્વેશ્ચનની અંદર પૂછાય છે. તો બી લાઇન ટૂલ શેના માટે વપરાશે? તો એ ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટ બનાવવા માટે ઉપયોગી છે. તો હવે આ બંને ટૂલ વચ્ચેનો ડિફરન્સ એ જ છે કે પોલીગોન ટૂલ ગમે તેટલા બિંદુઓ એટલે કે ગમે તેટલા ખૂણાઓનો યુઝ કરીને બનાવી શકો છો તમે, જ્યારે જે આ બી લાઇન ટૂલ છે તે બિંદુઓની સાથે સાથે વક્રનો પણ યુઝ કરશે. એટલે આની અંદર ખૂણાઓ નહીં બને પણ શું બનશે? વક્ર બનશે. તો આ જ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. તો હવે આપણે આને પણ પ્રેક્ટિકલી કરીને જોઈ લઈએ કે કઈ રીતે ડ્રો થાય છે. તો એના માટે હવે આપણે સૌથી પહેલાં તો શું લઈ લઈએ? બી લાઇન ટૂલ લઈ લઈએ. હવે અહીંયા બી લાઇન ટૂલની જગ્યા પર મારું જે વર્ઝન છે તેની અંદર શું નામ છે? એસપી લાઇન છે. પણ બંને ટૂલનું કામ તો સેમ જ છે. તમે બી લાઇન કહેશો કે એસપી લાઇન કહેશો, બંને એક જ છે, બરાબર. હવે મેઇન અને ડ્રો કઈ રીતે કરવું ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો જો તમે વ્યવસ્થિત નહીં જોવો ને તો તમને આઈડિયા જ નહીં આવે કે આ ટૂલ ડ્રો કઈ રીતે થાય છે. કારણ કે આ ટૂલને ડ્રો કરવા માટે તમારે ગમે તેટલા બિંદુઓ તો એડ કરવાના છે, તે પછી જો તમે એને પૂરું નહીં કરો, તમે જો ટ્રાન્સફોર્મ ટૂલ પણ સિલેક્ટ કરી દેશો તો પણ એ પૂરું નહીં થાય. તો એને પૂરું કરવા શું કરવાનું છે? તો એને પૂરું કરવા જે તમે પહેલું બિંદુ મૂક્યું છે એ બિંદુ પર જઈને રાઇટ ક્લિક દબાવી રાખીને ત્યારબાદ જે એક પોપઅપ મેનુ ખુલશે તેની અંદરથી લૂપ એસપી લાઇન કરવાનું છે. અહીંયા ખાસ યાદ રાખજો, રાઇટ ક્લિકને તમારે છોડી નથી દેવાનું, દબાવી જ રાખવાનું છે, અને ત્યારબાદ શાનો યુઝ કરવાનો છે? લૂપ એસપી લાઇન.
એટલે જેવું તમે લૂઝ બ્લુ પેસ્ટ્રી લાઇન કરશો એટલે તમારું જે વક્રવાળું જે આખું તમારો ઓબ્જેક્ટ છે એ ક્રિએટ થઈ જશે. જો હવે તમે ઓબ્જેક્ટને તમારી રીતે ખસેડીને ટોટલી વક્રની મદદથી ડ્રો કરી શકશો, એટલે કે જો તમારે આ ટૂલની મદદથી સર્કલ પણ ડ્રો કરવું હશે ને તો એ પણ થશે, કારણ કે આની અંદર શેનો ઉપયોગ થાય છે, વક્રનો ઉપયોગ થાય છે. ને વક્રની મદદથી તમે કોઈ પણ આકાર બનાવી શકો છો. તો હવે તમને અહીંયા દેખાય છે કે મેં અલગ જ એક આકાર ડ્રો કર્યો છે, બરાબર. આની અંદર તમને હવે કોઈ પણ ખૂણા દેખાતા નથી, ઓનલી વક્રો દેખાય છે. એટલે ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર એવો જ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટ બનાવવા કયું ટૂલ વપરાય છે, તો એ ટૂલ છે બી લાઇન ટૂલ, બરાબર. હવે આ જ રીતે આપણે બીજા પણ ટૂલ જોવાના છે. તો હવે નેક્સ્ટ ટૂલ છે આપણું ડ્રો ટૂલ. તો આ ટૂલનો ઉપયોગ કરીને માઉસની મદદથી આપણે ચિત્રો દોરી શકીએ છીએ. હવે એ તો એકદમ ઇઝી જ છે, જેવી રીતે આપણે પેન્સિલનો યુઝ કરીને આપણી બુકની અંદર કોઈ પણ ડ્રો કરી શકીએ, તે જ રીતે આની અંદર પણ તમે ડ્રો કરી શકશો, બરાબર. આવી રીતે તમારે જે પણ માઉસ પોઇન્ટરની મદદથી ડ્રો કરવું હશે એ તમે ડ્રો કરી શકશો. હવે એવી જ રીતે બીજું ટૂલ છે આપણું ફિલ ટૂલ. હવે ફિલ ટૂલ શાના માટે વપરાશે, તો એ ઓબ્જેક્ટની અંદર રંગ બદલવા માટે ફિલ ટૂલ વપરાશે, બરાબર. એટલે કે તમારે કોઈક ઓબ્જેક્ટનો રંગ તમારી રીતે બદલવો છે તો એના માટે તમે ફિલ ટૂલનો ઉપયોગ કરી શકશો. અને આની અંદર એક બીજું વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે ફિલ ટૂલ એ કયા કયા લેયરને અસર કરે છે, એટલે કે આ ટૂલ આપણે કયા કયા લેયર માટે વાપરી શકીએ છીએ. તો એ આપણે સર્કલ માટે વાપરી શકીએ, રેક્ટેંગલ માટે, પોલીગોન માટે, સ્ટાર માટે, રિજિયન લેયર માટે, આઉટલાઇન લેયર માટે અને ચેકરબોર્ડ માટે આપણે એને વાપરી શકીશું. તો એ પણ આપણે હવે કરીને જોઈ લઈએ. તો અહીંયા આપણી પાસે એક હાલમાં સર્કલ છે, આપણે તેનો કલર બદલીએ, બરાબર. તો એના માટે આપણે ફિલ ટૂલનો યુઝ કરવાનો છે. હવે ફિલ ટૂલની મદદથી તમારે જે પણ કલર બદલવો હોય તે તમે અહીંયાથી કલર સિલેક્ટ કરી શકો છો અને એને બદલી શકો છો. હાલમાં મેં કોઈ એક કલર સિલેક્ટ કરી દીધો છે અને હું હવે અહીંયા બદલી દઈશ કલર. તો હવે હું આના પર ક્લિક કરીશ એટલે એનો કલર ચેન્જ થઈ જશે. તમારે કોઈ પણ કલર લેવો હોય તે તમે લઈ શકો છો. મેં હાલમાં આ કલર પેલેટની મદદથી એક કલર અહીંયા લઈ લીધો છે અને ત્યારબાદ એક કોઈ પણ સર્કલ પર કે કોઈ પણ ઓબ્જેક્ટ પર ક્લિક કરીશ એટલે કલર બદલાઈ જશે. તો આ રીતે તમે બીજો પણ કલર લઈને કલર કરી શકો છો. આવી રીતે તમારે કોઈ પણ ઓબ્જેક્ટમાં કલર કરવો હોય એ તમે તમારી રીતે કલર કરી શકો છો. હવે નેક્સ્ટ ટૂલ છે આઈડ્રોપ ટૂલ. હવે આઈડ્રોપ ટૂલનું કાર્ય શું છે, તો કાર્યક્ષેત્રમાંથી રંગ પસંદ કરવા માટે આ ટૂલ વપરાય છે. એટલે કે ફિલ ટૂલની અંદર આપણે રંગ ક્યાંથી પસંદ કર્યા છે, તો એની અંદર આપણે રંગ કલર પેલેટની અંદરથી પસંદ કર્યા છે. પરંતુ આઈડ્રોપ ટૂલ શાના માટે વપરાય છે, તો તમને આ જે હાલમાં સ્ક્રીન દેખાય ને એના કોઈ પણ ભાગે તમે ક્લિક કરો, કોઈ પણ કલર તમને દેખાય એ કલર જો તમારે લેવો હોય તો આઈડ્રોપ ટૂલની મદદથી એ કલર પસંદ કરીને તેના ઉપર ક્લિક કરી દેવું, એટલે એ કલર તમારા જે ફોરગ્રાઉન્ડ કલર હશે તે તરીકે પસંદ થઈ જશે. તો આ વસ્તુ પ્રેક્ટિકલી થોડું કરીને જોઈ લઈએ તો વધારે આપને આઈડિયા આવશે. તો સૌથી પહેલાં તો કયો ટૂલ સિલેક્ટ કરી દઈએ, આઈડ્રોપ ટૂલ.